મીડિયામાં એવું જ આવે, કિંજલ દવેની હગાઈ તૂટી ગઈ, ફલાણું ઢીકડું પૂંસડું બધું એવું જ હવાનું સાંભળું છું. મિત્રો, કિંજલ દવેની સગાઈ તૂટી ગઈ છે અને મિત્રો અત્યારે અમરદીપસિંહ ગોહિલ શું બોલે છે મિત્રો તેનો વિડીયો હું તમને થોડીક વારમાં તમને પૂરો દેખાડવા જઈ રહ્યું છું. તે પહેલાં મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો મિત્રો તમારે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાનું છે. અથવા મિત્રો તમે આ અમારો વિડીયો ફેસબુક પેજની અંદર મિત્રો તમે જો જોતા હોય તો તમે મિત્રો અમારા ફેસબુક પેજની અંદર પણ તમે ફોલો કરી શકો છો. કારણ કે મિત્રો અત્યારે કિંજલ દવેની સગાઈ તૂટી ગઈ છે, ઓપન કરવી અત્યારે મિત્રો સોશિયલ મીડિયાની અંદર કોઈ પણ જગ્યાએ જાવી તો મિત્રો અત્યારે કિંજલ દવેની સગાઈ તૂટી ગઈ છે તેવા ન્યૂઝ તમને ફેલાઈ રહ્યા છે. હકીકતની અંદર કિંજલ દવેની સગાઈ તૂટી ગઈ છે અને મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર તેના વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે. કારણ કે મિત્રો ગુજરાતના એવા ફેમસ એવા લોકગાયક કિંજલ દવે તેમની સગાઈ પવન જોશી સાથે તૂટતા અત્યારે મિત્રો કિંજલ દવેની સગાઈ તૂટવાનું કારણ હાલમાં અત્યારે સોશિયલ મીડિયાની અંદર અત્યારે બહાર આવી ગયું છે. કિંજલ દવેના અને આકાશ દવેના બંને ભાઈ બહેનના સામ સાટા હતા એવું મિત્રો સોશિયલ મીડિયાની અંદર અત્યારે કહી રહ્યા છે. કિંજલ દવે અને આકાશ દવેના બંનેનું સામ સાટું કર્યું હતું પવન જોશીના બહેન સાથે આકાશ દવેની સગાઈ કરવામાં આવી હતી. એમાં પવન જોશીની બહેને બીજા સાથે લવ મેરેજ કરી નાખ્યા હતા તે કારણેથી કિંજલ દવેની સગાઈ તૂટી હોય તેવું સોશિયલ મીડિયાની અંદર ન્યૂઝ ફેલાઈ રહ્યા છે. મિત્રો 5 વર્ષથી થયેલી કિંજલ દવેની સગાઈ અત્યારે હાલમાં તૂટી ગઈ છે તેવું સોશિયલ મીડિયાના માધ્યમથી ન્યૂઝ મળી રહી છે. તો મિત્રો અમરદીપસિંહ ગોહિલ શું બોલે છે, કારણ કે મિત્રો કિંજલ દવેની સગાઈ તૂટી છે તો અમરદીપસિંહ ગોહિલ શું બોલે છે. હકીકત મિત્રો આ વિડીયો તમારે જોવા જેવો છે અને મિત્રો વિડીયો બને ને એટલો મિત્રો આ શેર કરજો અને મિત્રો જો તમે ચેનલ ઉપર નવા હોય તો અથવા મિત્રો તમે ફેસબુક પેજની અંદર તમે આ વિડીયો જોઈ રહ્યા હોય તો મિત્રો તમે ફોલો કરી દેજો અને મિત્રો વિડીયો બને એટલો શેર કરજો. અમરદીપસિંહ ગોહિલ શું બોલે છે. મેં જોયું આજ આખો દિવસ હોવાનું જોયું, નકરું મીડિયામાં એવું જ આવે કિંજલ દવેની હગાઈ તૂટી ગઈ, ફલાણું ઢીકડું પૂંસડું બધું એવું જ હવાનું સાંભળું છું. જ્યારે ગુજરાતનો ખેડૂતનો જ્યારે એને ડુંગળીનો ભાવ 1 રૂપિયો મળતું હતું, મણ મણ વેસાઈ જતી હતી કેટલી બધી ડુંગળી, છેલ્લે ખેડૂત બિચારો રૂપિયો અમુકનો લેણું કરી માથે પૈસા દઈને આવતો હતો કાલ્યો, અને સામેથી પૈસા દઈને વળતર એને કાંઈ મળતું નહોતું. ત્યારે દેશની મીડિયા જેવી રીતે આમાં જેમ ચર્ચા કરે છે ને કે ભાઈ આની હગાઈ આમ તૂટી ગઈ છે, આમાં આમ તૂટી ગઈ, પબ્લિક કઈ એવું જ પાછું, એક નહીં પબ્લિક કઈ આવું જ, મીડિયા એકનો વાંક નથી, પબ્લિકે એવું થઈ ગયું સારવાર કે બધાને તડકતું ભડકતું જોઈ છે. પણ ભાઈ તડકતા ભડકતા લેવામાં, ઉડતી લેવામાં, તડકતા ભડકતા તમે કાંઈ પણ વસ્તુ એવી લેવા જાઓ એની પાછળ ઘણું બધું બિચારા ખેડૂતો વેઠ્યા છે. ખેડૂતો હમું જરાક ધ્યાન દેજો, ખેડૂતને સરકારે તો ત્યાં સહાય તો ઘણી બધી આપી છે બરાબર, પણ આવું બધું છે અત્યારે. બધાને રસ છે કિંજલ દવેની હગાઈ શું કામ તૂટી, હવે ભાઈ એની ભલે તૂટી તમને હું વાંધો, અને એ બિચારીનો પર્સનલ મામલો છે, પર્સનલ મેટર છે, આખી મીડિયામાં લાવીને મૂકી દીધી. કોકની પર્સનલ મેટરનું મીડિયમ શું કામ રાખો છો યાર, કોકને આબરૂના ધજાગરા કરો છો. જય માતાજી. એટલું જ કેવું હતું મારે, એટલે હું લાઈવ થયો.